गुड मॉर्निंग ऑल ऑफ यू। आजे तारीख 19/1/2021 मंगलवार। आपणे मूळाक्षर में क कमलना क थी ल लखोटीना ल सुधी शीखी गया छे। आजे आपणे नवो मूळाक्षर व वहाणनो व शीखवानो छे। व वड़नो व आ वड़नुं मोटू झाड़ होय छे जेने लांबी लांबी वड़वाई होय ज्यां बाळको हिंचका पण खाय छे लटकीने, ते वड़नुं झाड़ छे वड़। व वहाणनो व मोटूं आगबोट होय स्टीमर होय ने तेने वहाण कहेवाय। गुजरातीमां जे दरियामां ચાલે નદીમાં ચાલતું હોય દરિયામાં ખાસ જોવા મળે છે વ વહાણનો વ। હવે અહીંયા આપણે ઘૂંટીશું, પહેલાં વને ઘૂંટીને જાડો કરવાનો છે। અહીંયા આગળ પેન્સિલ મૂકીશું, અહીંથી બધાને અડધું ગોળ કરતાં આવડે છે, આ પ્રમાણે ફેરવવાની છે પેન્સિલ। આમ જવા દેવાનું, ઉપર લીટી નીચે। વ વહાણનો વ, વ વહાણનો વ, આ પ્રમાણે બોલતા જઈને બરાબર ઘૂંટીને જાડું કરવાનું છે જ્યાં સુધી તમને લખતા ના આવડે, પેજ ફાટે ના એનું ધ્યાન રાખવાનું। વ વહાણનો વ આ પ્રમાણે ઘૂંટવાનો છે। પછી બીજા પેજ પર આપણે એક એક ખાનું છોડીને વ લખવાનો છે। વ વડનો વ, વ વડનો વ, લીટીની બહાર અક્ષર ના જાય તમારો એનું ખાસ ધ્યાન રાખવાનું। આ પ્રમાણે વ લખીને આખું પેજ પૂરું કરવાનું છે। આ પ્રમાણે વ વહાણનો વ એક પેજ ભરીને લખીશું। HW ક કમળના ક થી વ લખવાનું છે, જેથી આપણે આગળના મૂળાક્ષર પણ બરાબર લખતા શીખીએ અને ભૂલી જવાય નહીં। તેથી HW કમળનો ક, ખલનો ક, ગ ગણપતિનો ગ, ગગરનો ગ, આ પ્રમાણે તમારે બધા મૂળાક્ષર લખવાના છે વ વહાણના વ સુધી લખવું। હવે ચોપડીમાં આપણે વ વડનો વ લખીશું। ચોપડીમાં પેજ નંબર ત્રીસ ઉપર વ વડનો વ જુઓ અને ઘૂંટો। અહીંયા આગળ જે પ્રમાણે પેટર્ન બતાવી હોય એના ટપકા પર આપણે પેન્સિલ ફેરવવાની છે। ધ્યાન રાખો, આ બાકી રહેવું જોઈએ નહીં, શરૂઆત અહીંથી જ કરવાની, એટલે ખબર પડી જાય કઈ રીતે લખવું છે। બોલો અને લખો। અહીંયા પણ વ પર પેન્સિલ ફેરવતા જઈને બોલીને લખવાનું છે વ વડનો વ। બે લીટીની વચ્ચે જ લખવું, લીટીની બહાર જવું જોઈએ નહીં। વ વડનો વ, વ વડનો વ, આ પ્રમાણે વ વડનો વ આખું લખવાનું। વની નીચે લીટી દોરો, વની નીચે લીટી આડી લીટી કરવાની છે। પછી અહીંયા આગળ ગૃહકાર્ય છે એ આપણે ટપકા જોડીને પૂર્ણ કરી રંગ પૂરો અને જુદા મૂળાક્ષર પર ચોકડી કરો, એ કરવાનું છે તમારે જાતે। હવે પેજ નંબર 31 પર પણ વર્ગ કાર્ય બોલો અને લખો છે, તે પણ તમારે ટપકા ઘૂંટીને આખું પેજ, અહીંયા આપણે પૂરું કર્યું એ જ પ્રમાણે આ પૂરું કરવાનું રહેશે। વની ફરતે ગોળ કરો, જેટલા વ લખ્યા હોય એના ફરતે ગોળ કરવાનું છે। જેટલા વ અહીં લખ્યા હોય એ બધા વની ફરતે ગોળ કરવું, બાળક કરે છે કે નહીં એ પેરેન્ટ્સે જોવાનું, જો બાકી રહી જાય તો જ એને કહેવાનું કે બેટા વ બાકી છે, તો તમને પણ ખ્યાલ આવશે કે તમારા બાળકને કેટલું આવડે છે, કઈ રીતે ઓળખે છે। હવે વ ને વથી શરૂ થતા ચિત્રો સાથે જોડો, અમે ખાસ ધ્યાન રાખવું કે પહેલો મૂળાક્ષર જ વ હોવો જોઈએ, પાછળનો મૂળાક્ષર કે બીજો મૂળાક્ષર વ હોય તો જોડવાનું નથી, પહેલો મૂળાક્ષર વ હોય ત્યાં ચિત્ર સાથે જોડવાનું છે। આ પ્રમાણે જોડવાનું, બે પેજ ચોપડીમાં 30 અને 31 કરવાના રહેશે। નમસ્કાર।